સુધી બેન તમે શાંત થઈ જાઓ. શું શાંત થઈ જાઓ? મારી દીકરી જ્યારથી તમારે ત્યાં નોકરીએ લાગી છે ને ત્યારથી અમારા જીવનમાં શાંતિ જતી રહી છે. પંચરીબેન તમે પણ એક દીકરીના માં છો ને. તમારી દીકરી જો આખી રાત ઘરે ના આવે તો એક માં પર શું વીતે છે એ તમે બરાબર સમજી શકતા હશો. કોણ જાણે મારી આલિયા ક્યાં હશે, શું થયું હશે એને. જસવંતીબેન હું તમારી તકલીફ સમજી શકું છું, પ્લીઝ શાંત થઈ જાઓ. મને તમારા આશ્વાસનની કોઈ જ જરૂર નથી. મને ખાલી એટલું કહો કે મારી દીકરી ક્યાં છે. જસવંતીબેન અમારો વિશ્વાસ કરો, અમને નથી ખબર કે આલિયા ક્યાં છે. આનંદ સર આ બધું જ તમારા લીધે થયું છે. બધી જ વાત જાણવા છતાં પણ તમે આ વાત છુપાવી છે એટલે જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. સર હજી કેટલું હેરાન કરશો, કમસે કમ એટલું કહી દો કે અમે શું કરીએ જેથી તમે અમને હેરાન કરવાનું બંધ કરી દો. સૌમ્યા પાછું નાટક શરૂ થયું. જો આ જ રીતે નાટક ચાલ્યા કરશે ને તો મને નથી લાગતું કે આપણું કામ થાય. ચિંતન આટલું જલ્દી કન્ક્લુઝન પર આવવાની કોઈ જરૂર નથી. યુ નો વોટ સૌમ્યા, આઈ થિંક યુ આર રાઈટ. મારું ઓબ્ઝર્વેશન છે કે જ્યારે જ્યારે જસવંતી બેને અહીં આવીને નાટક કર્યું છે ને તો ફાયદો આપણને જ થયો છે. લાગે છે કે આજના નાટક પછી પણ ફાયદો આપણને જ થશે. મારી પરવાનગી વગર કેવી રીતે અંદર આવ્યા? આખું ગામ જાણે છે આ મારું કારખાનું છે. મારી પરવાનગી વગર કોઈ અંદર પગ નથી મૂકી શકતું અને મૂકે તો એના ટાંટિયા તોડી નાખું છું. અંકલ એમાં એવું છે ને કે એ છોકરા આ તારું શહેર નથી. ખબરદાર જો મને અંકલ કીધું છે અને તારું અંગ્રેજી તારી પાસે રાખ. સોરી દાદા, તમને દાદા કહીને બોલાવું તો કઈ વાંધો નથી ને? એક્ચ્યુઅલી એમાં એવું થયું ને કે ગઈકાલે સાંજે અમે ત્રણે જણા મંદિરે દર્શન કરવા ગયા હતા, પછી વળતા ઢાબામાં જમવા રોકાઈ ગયા. ત્યાં ત્રણ ગુંડા અમારી પાછળ પડી ગયા હતા. અમને સમજાતું નહોતું કે ક્યાં જવું, એટલામાં અમને તમારું કારખાનું દેખાયું એટલે અમે અહીંયા આવીને સંતાઈ ગયા. આ છોકરી સાચું બોલે છે? હા દાદા, એકદમ સાચું કહે છે. તમે સારા ઘરના લાગો છો એટલે આ વખત જવા દઉં છું. ફરી વાર અંદર આવવાની હિંમત કરીને તો. હા અંકલ, તમે બિલકુલ ચિંતા નહીં કરતા, બીજી વાર અમે ધ્યાન રાખીશું, આવું ક્યારેય નહીં થાય. હવે અમે જઈએ. દાદાજી રાવણ નું પૂતળું તૈયાર થઈ ગયું? હા હા તૈયાર થઈ ગયું, જો ક્યાં છે. આ શું છે? અરે મારું પૂતળું કોણે તોડી નાખ્યું? અમદાવાદ પહોંચી જવા દો, પછી તમને નવું પૂતળું લઈ આપીશ અને એનો જે પણ ખર્ચો થશે એ હું ભોગવી લઈશ. પૈસાનું કોઈ ટેન્શન નથી. ઓકે, પૈસાનો રૂવાબ મને ના દેખાડતો. સાંજે મારું ફંક્શન છે, એ પહેલા પૂતળું તૈયાર થઈ જવું જોઈએ, નહીં તો. જસવંતીબેન હું તમારી તકલીફ સમજી શકું છું, તમે શાંત થઈ જાઓ, આપણે અંદર બેસીને વાત કરીએ. મરી જઈશ ને તો પણ તમારા ઘરમાં ક્યારે પગ નહીં મૂકું. મને વાત કરવામાં કે તમારી સાથે સંબંધ બાંધવામાં કોઈ જ રસ નથી. મને ખાલી એટલું કહી દો કે મારી દીકરી ક્યાં છે. તમને એકવારમાં સમજાતું નથી? ફરી ફરીને એકની એક વાત શું કામ કરો છો?
તમારી દીકરી તમને કીધા વગર જતી રહી, એમાં અમારો શું વાંક? તમારા દીકરા પર તમારો કંટ્રોલ નથી, તમારો એ વાંક. તમારો દીકરો કઈ પણ કરે પણ તમે એને કઈ બોલતા નથી, તમારો એ વાંક. તમારો દીકરો મન ફાવે તેમ વર્તે છે. શું કામ? એ છોકરો પૈસા વાળો છે એટલા માટે? તમારા માટે તો અમારા જેવા ગરીબ માણસોની કોઈ કિંમત જ નથી ને. જસંતીબેન, એવું કઈ જ નથી. તમને કઈ ગેરસમજણ થઈ રહી છે. સાંજ સુધીમાં પૂતળું તૈયાર કરી નાખવું પડશે. વોટ? અમે આ પૂતળું રિપેર કરીશું. જો અંકલ, આ પૂતળાની જેટલી કિંમત હોય ને તે કહી દો, એના કરતા ડબલ પૈસા આપી દઈશ. પૈસાનો રૂવા મને દેખાડે છે? કેટલા પૈસા છે તારી પાસે? મારી પાસે 300 એકર જમીન છે. અરે, તારા જેવા 4 માણસો ખરીદી શકું એટલા પૈસા છે મારી પાસે, તો પણ હું ઘમંડ નથી કરતો. અરે, ભગવાન આપે ને એટલું ખાઈ લઉં છું, અને જેટલી ચાદર હોય ને એટલા જ પગ પસારું છું. તું આના જેટલો જ અહંકારી છે. દાદા, તમારી વાત સાચી છે, પણ અમારા ઘરવાળા ત્યાં ચિંતા કરતા હશે, અને અમારા બધાનો ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયો છે. એ મારા કારખાનામાં ઘૂસતા પહેલા વિચારવું જોઈતું હતું. આ પૂતળામાંથી લાકડા લઈને તાપણું કર્યું એ પહેલા વિચારવું જોઈતું હતું ને. તમને ખબર છે, દર વર્ષે ખેતી કરતા પહેલા અમે રાક્ષસનું પૂતળું બાળીએ છીએ. વર્ષોથી અમારા ગામની માન્યતા છે કે પૂતળું બાળવાથી પાક સારો થાય. આ ગામના મુખિયા અને વડીલ તરીકે મારી જવાબદારી છે. તમારી આ હરકતથી કઈ ઊંચ નીચ થયું અને મુહૂર્ત ગયું એ મને નહીં ચાલે. સાંજ સુધીનો સમય છે તમારી પાસે, ત્યાં સુધી તમારે આ પૂતળું તૈયાર કરવું જ પડશે. તમને શું લાગે છે? તમે કહેશો અને અમે માની લઈશું. નો વે. અમને લેટ થાય છે, અમે જઈએ છીએ. ખબરદાર, આજ સુધી કોઈએ મને ના પાડવાની હિંમત નથી કરી. અરે, હું ગામનો સરપંચ છું, અહીં મારો કાયદો ચાલે છે, અને મારી મરજી વગર કોઈ પણ ગામની બહાર નહીં જઈ શકે. જો મારી વાત નહીં માની તો? દાદા, તમે પ્લીઝ શાંત થઈ જાઓ. આમનાથી અજાણતામાં બોલાઈ ગયું. સાંજ સુધી અમે પૂતળું તૈયાર કરી દઈશું. આ છોકરી સમજુ લાગે છે, એટલે તો હું એની વાત પર વિશ્વાસ કરું છું. નહીતર તો? પણ દાદા, રાક્ષસનું પૂતળું? ચિંતા નહીં કર દીકરા, આ લોકો શહેરથી આવ્યા છે, હોશિયાર છે, સાંજ સુધીમાં પૂતળું તૈયાર કરી દેશે. સાચે? હા દીકરા, હા દીકરા, સાચે. બહુ માયાળુ બનવાની જરૂર નથી. સાંજ સુધીનો સમય છે તમારી પાસે, સાંજ સુધી આ પૂતળું તૈયાર થઈ જવું જોઈએ. ચાલ બેટા. ઋષભ, ક્યાં છે તું? મારો જીવ ઊંચો થઈ ગયો હતો. દીદી, તમે ચિંતા નહીં કરો, મને કાંઈ નથી થયું. આઈ એમ પરફેક્ટલી ઓલ રાઈટ. હા, પણ ઋષભ, અત્યારે તું ક્યાં છે અને રાત્રે ક્યાં હતો? દીદી, હું અમદાવાદ પાછો આવીશ ને, એટલે તમને બધી વાત આરામથી કરીશ. અત્યારે હું વધારે વાત નહીં કરી શકું. અને હા દીદી, તમારી સાથે વાત કરીને હું મારો ફોન સ્વિચ ઓફ કરી દઈશ. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, જો તમારી કોઈની સાથે વાત થાય ને, તમે પણ એમ જ કહેજો કે ઋષભનો ફોન સ્વિચ ઓફ આવે છે. ઋષભ, તું આવું બધું શું કામ કરી રહ્યો છે? મને તો કઈ સમજાતું નથી. દીદી, તમે સમજતા નથી, આલિયાનો ફોન પણ સ્વિચ ઓફ છે. એટલે નક્કી આલિયાના ઘરવાળા એની ચિંતા કરતા હશે, અને એની મમ્મીની તબિયત તો ખરાબ છે. એટલે જો આલિયાની વાત એમની સાથે નહીં થાય ને, તો એમની તબિયત વધારે બગાડશે. હવે જો આલિયાની મમ્મીને કંઈક થઈ ગયું ને, તો મારું કામ વધારે આસાન થઈ જશે. હું તમને આવીને બધું સમજાવીશ. અત્યારે હું કહું છું ને, એટલું જ કરો. ખબર નહીં આ છોકરો શું કરી રહ્યો છે.
Ha ha ha!